नमस्कार मित्रों, हूँ जितेंद्र पटेल, श्रीमती एम के पटेल स्कूल गोजारिया, तालुको जिलो मेहसाणा। विडियो ट्यूटोरियल अंदर आप सबनों हार्दिक स्वागत है। मित्रों, स्क्रीन पर तमे एक एक्सेल शीट जोई सको छो। आ शीटनी अंदर कोईपण शाळा कॉलेज अथवा ऑफिसनी अंदर कर्मचारी रजा रिपोर्ट की माहिती सचवायेली रहे छे अने दरेक कर्मचारी इंडिविजुअल रजा रिपोर्ट पण मित्रों काढ़ी शकाय छे। एक्सेल शीट पर तमे जोई सकता हशो के कर्मचारी रजा रिपोर्ट नाखवा माटे एक डेटा शीट जोवामां आवे छे। मित्रों, नीचे त्रण प्रकारनी शीट छे, तो एमां पहली शीट छे कि कर्मचारी डेटा, जे रजा डेटा छे अने जे रजा रिपोर्ट बनावेलो छे अथवा आपेलो छे, ए रजा रिपोर्टनी माहिती मित्रों नाखवानी छे। दाखला तरीके आपणे कर्मचारी नाम छे एना नीचे मित्रों ड्रॉप डाउन मेनू आपेलू छे, एनी अंदर कर्मचारी नाम ऑलरेडी मैं नाखेला छे। तमारे कर्मचारी नाम जे पण नाखवा होय मित्रों तमे अहीं नाखी शको छो। एक अलग सीट आपेली छे नीचे एड स्टाफ लिस्ट। आ एड स्टाफनी लिस्टनी अंदर तमे जे कर्मचारीना नाम नाखशो ए बधा ज कर्मचारीना नाम मित्रों जोवा मळशे। आनो मुख्य फायदो ए छे मित्रों के वारंवार नाम तमारे लखवा पड़ता नथी, फक्त तमारे नाम सिलेक्ट ज करवानुं छे। मानी लो कि आपणे एक कर्मचारी छे कीर्तिभाई सी पारेख, तो एनुं नाम आपणे सिलेक्ट करीए छीए मित्रे। रजानो प्रकार तो एनी अंदर पण ड्रॉप डाउन मेनू आपेलू छे, एनी अंदरथी पण तमारे रजानो प्रकार सिलेक्ट करवानो छे। सीएल, डीएल, हाफ सीएल, हाफ डीएल, ईएल, मेडिकल। तो मानी लो कि एने सीएल रजा मूकेली है, तो रजानो प्रकार सीएल। क्यांथी क्या एटले कई तारीखे रजा मूकी है, तो तमारे फक्त एनुं नाम तारीख लखवानी है कि मानी लो कि 9/11/2019 रोज रजा मूकी है अने 10 तारीख सुधी, 9 થી 10 એટલે 10/11/2019, तो 2 દિવસની सीएल मूकेली है, मांगेली कुल रजा 2। तो अँ तमारे मित्रों क्यांथी क्या एमां तारीख लखवानी छे, एनो गाळो लखवानो छे, कई तारीखथी कई तारीख सुधी रजा एने मांगेली छे। रजा माटेना कारणो पण अहीं मित्रों आपेला छे। तमारे ड्रॉप डाउन मेनूमांथी रजाना कारणो बधा सिलेक्ट करवाना छे। सामान्य रीते મોટાભાગના કારણો આપેલા છે, આ સિવાય પણ તમે લખી શકો છો। દવાખાને જવાનું હોવાથી, સામાજિક કામ સારું, લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી, અશુભ પ્રસંગે હાજરી આપવાની હોવાથી, બીમારીના કારણોસર, બાળકોના અભ્યાસ અંતર્ગત બહાર જવાનું હોવાથી, શાળાના કામ સારું, મીટિંગમાં જવાનું હોવાથી, બોર્ડ પરીક્ષણ કામગીરીમાં જવાનું હોવાથી, ડીઓ ઓફિસમાં શાળાના કામ સારું જવાનું હોવાથી, શાળા પ્રવાસમાં જવાનું હોવાથી, મૃત્યુ પ્રસંગે જવાનું હોવાથી, તાલીમમાં હાજર રહેવાનું હોવાથી, અન્ય શાળા કામ સારું બહાર જવાનું હોવાથી, તો આ રીતે મિત્રો જે પણ રિપોર્ટની અંદર કારણ લખ્યું હોય તમારે સિલેક્ટ કરવાનું છે। માની લો દવાખાને જવાનું હોવાથી, અને એના પછી સેવ બટન ઉપર મિત્રો ક્લિક કરવાનું છે। તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીં જે નાખેલો ડેટા છે એ ઓટોમેટિક બીજી શીટની અંદર સચવાઈ જશે। ફરી બીજો રિપોર્ટ આવે, બીજા કોઈ કર્મચારીનો રિપોર્ટ છે, માની લો કે ફરી કોઈ કર્મચારી છે, તો કર્મચારીનું નામ સિલેક્ટ કરવાનું છે કે માની લો કે રમેશભાઈ કે પટેલ। રજાનો પ્રકાર તો એને કયા પ્રકારની રજા, ડીએલ રજા ઉપર છે, તો ડીએલ ક્યાંથી કે, તો માની લો કે 11/11/2019 થી 11/11/2019 1 દિવસની ડીએલ ઉપર છે, તો અહીં આપણે લખીશું 1 અને રજા માટેનું કારણ, તો રજા માટેનું કારણ જે પણ હોય મિત્રો અહીં જોઈ લેવાનું છે કે શાળાના કામ સારું, મિટિંગમાં જવાનું હોવાથી, અને સેવ કરવાનું છે। તો આ રિપોર્ટ આ પણ મિત્રો તરત જ જે તે જગ્યાએ જતું રહેશે। તો આ રીતે આ શીટ નંબર 1ની અંદર તમારે જે તે કર્મચારીના રજાના રિપોર્ટના આધારે ડેટા એડ કરવાનો છે મિત્રો। 2-3 દિવસે જે પણ રિપોર્ટ આવ્યા હોય એ પણ તમે એક સાથે નાખી શકો મિત્રો, અને દરરોજનો દરરોજ જે પણ રિપોર્ટ આવ્યો હોય એ પણ તમે આરામથી નાખી શકો। એના પછી નીચે બીજા નંબરની એક શીટ આપી છે જેનું નામ છે રિપોર્ટ શીટ। આ રિપોર્ટ શીટની અંદર ઉપર મિત્રો તમે જોઈ શકતા હશો કર્મચારીનું નામ છે, બાજુમાં રિફ્રેશ નામનું એક બટન છે, રિફ્રેશ નામનું બટન। અહીં નોંધ લખેલી છે કે કર્મચારીનું નામ સિલેક્ટ કરી ફક્ત રિફ્રેશ કરો। અહીં તમે કર્મચારીનું નામ, માની લો કે હું અહીં કર્મચારીઓ જે આપેલા છે એમાંથી એક કર્મચારીનું નામ સિલેક્ટ કરું છું કે જીતેન્દ્ર કુમાર એ પટેલ, હવે હું રિફ્રેશ કરું છું મિત્રો, તો રિફ્રેશ કરી છે એટલે ઓટોમેટિક જીતેન્દ્ર કુમાર એ પટેલના જે પણ હતું એ, હાલ ધારો કે મેં એક લખ્યું છે હમણાં, હાલ કીર્તિભાઈ પટેલ, કીર્તિભાઈ પારેખ લખ્યું, તો કીર્તિભાઈ પારેખ રિફ્રેશ કરશો એટલે તરત જ આવી જશે કીર્તિભાઈ સિપારે, 9/11/2019 માંગેલી કુલ રજા 2 અને રજા માટેનું કારણ દવાખાને જવાનું હતું। એ સિવાય આપણે ધારો કે રમેશભાઈનું એક લખ્યું હતું અગાઉ નાખેલા હતા 1-2, તો રિફ્રેશ કરશો એટલે એના પણ કારણ આવી જશે કે રમેશભાઈ કે પટેલ 11/11/2019 માંગેલી રજા 1 શાળાના કામ સારું, મિટિંગમાં જવાનું હોવાથી। તો આ રીતે મિત્રો જે તે એમ્પ્લોય, જે તે કર્મચારીનો રજા રિપોર્ટ મિત્રો તમે જનરેટ કરી શકો છો, અને તમે સરળતાથી મિત્રો પ્રિન્ટ પણ કાઢી શકો છો। તમે આના પ્રિન્ટના ઓપ્શનમાં જશો તો આ રીતે મિત્રો તમે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરીને તમે એની પ્રિન્ટ કાઢી પણ શકો છો, એટલે વ્યક્તિગત એનું એકાઉન્ટ જોઈ શકાય છે કર્મચારીનું। તો આ રીતે ખૂબ સરળ છે મિત્રો।
કોઈ પણ કર્મચારીના નામ ઉમેરવા હોય અથવા ડિલીટ કરવા હોય તો અહીં ત્રીજી એક શીટ છે એડ સ્ટાફ લિસ્ટ. તો આની અંદર તમારે જે તે કર્મચારીના નામ મિત્રો લખવાના છે, અહીં 9, 10, 11 આ રીતે 50 સુધી આપેલા છે, તો કર્મચારીના નામ લખી શકો છો અથવા કર્મચારીનું નામ મિત્રો અહીંથી તમે દૂર કરશો તો ઓટોમેટિક જે ડ્રોપ ડાઉન મેનુની અંદર પણ કર્મચારીનું નામ મિત્રો દૂર થશે. તો આ રીતે મેક્રોની મદદથી મિત્રો આ રીતે શીટ બનાવી છે. રજા રિપોર્ટ સચવાય છે મિત્રો, અને ગમે ત્યારે ગમે તે કર્મચારીનું એકાઉન્ટ જોવું હોય રજાનું તો મિત્રો તરત તમે રિપોર્ટ શીટની અંદર જઈ જે તે કર્મચારીનું નામ ધારો કે અશોકભાઈ કે પટેલ સિલેક્ટ કરી રિફ્રેશ આપશો એટલે મિત્રો એનું એકાઉન્ટ જનરેટ થઈ જશે અને રજા બતાવી દેશે. બીજા કોઈ કર્મચારી હોય ધારો કે ન રજા ન લીધેલી હોય તો એ રિફ્રેશ કરશો તો નહીં હોય તો મિત્રો નહીં બતાવે. ધારો કે નીતાબેન રાવલ રિફ્રેશ કરશો તો નથી. પણ માની લો કે કોઈ કર્મચારી છે જીતેન્દ્ર કુમાર રમેશભાઈ કે પટેલ અને રિફ્રેશ કરશો એટલે તરત જ મિત્રો એનો ડેટા જે મેઇન ડેટા શીટ છે જે કે જેની અંદર સચવાયેલો છે એમાંથી સોર્ટિંગ કરીને મિત્રો એ લાવી દે છે. તો આ સોર્ટિંગ કરીને લાવે છે. હવે માની લો કે તમને આ બધું આ શીટનો ઉપયોગ કરવો હોય અને